સુરતના ભાટીના ખાતે આવેલા મિલિનિયમ 2 ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે ફાયર વિભાગ સમયસર પહોંચી જતા આગ પર કાબૂ મેળવીને મોટી જાનહાનિ થતા ટાળી હતી। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, તેવામાં આજ રોજ સુરતની ભાટીના ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ 2માં 8મા માળે આગ લાગી હતી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને માર્કેટમાં કપડાનો જથ્થો હોવાથી આગ વિકરાળ સ્વરૂપ લઈ શકે તેવી દહેશત ફેલાઈ હતી। આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના 100 સ્ટેશનો ખાતેથી 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસર પહોંચી હાઇડ્રોલિક મશીન દ્વારા 8મા માળે પાણીનો મારો ચલાવી આગ વિકરાળ બને તે પહેલાં જ બુઝાવવામાં સફળતા મળી હતી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયરે પ્રાથમિક અનુમાનમાં લગાવ્યું હતું। હાલ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે અને ફાયરની અપૂરતી વ્યવસ્થા જણાતા શોપિંગ મોલ અને માર્કેટને નોટિસ આપી તેમજ સીલની કામગીરી હાથ ધરી રહી છે। તેવામાં આ માર્કેટની યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો કોઈ અપૂરતી સુવિધા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે તંત્ર અને સ્થાનિકોએ હાશકારો લીધો હતો। મહેન્દ્ર રાઠોડ, ZS TV, સુરત। અહીંયા 9મા માળે દુકાન છે, દુકાનની ઉપર જે માળિયું હોય એ માળિયામાં આગનો કોલ છે। આપણું કામ ચાલુ છે અત્યારે, લગભગ 16 જેટલા આપણા ફાયર ફાઇટર્સ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અહીંયા કામ કરી રહ્યું છે અને લગભગ કાબૂમાં આવી ગયું છે। અગાઉ પણ લાગી ચૂકી છે અને આ રીતે ફાયરની કામની અંદર પાણીનો મારો ચલાવમાં તકલીફ પડી રહ્યો છે। તકલીફ કોઈ નથી પડી રહી, આપણી પાસે જે આ માર્કેટની પોતાની સિસ્ટમ છે એનાથી પણ આપણું ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે। આપણી જે ગાડીઓ છે એનાથી પણ ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે। માળિયામાં માલ વધારે ભરેલો હોય એટલે પાણીને જવાનો જે માર્ગ મળવો જોઈએ માર્ગ ઓછો પડે છે જવા માટે, એટલે થોડી વાર લાગી રહી છે, પરંતુ અત્યારે લગભગ કંટ્રોલ